નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુ જોશી. આપ સર્વે વિદ્યાર્થીઓનું ધોરણ 10 વિજ્ઞાન વિષયના ક્લાસમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 નર પ્રજનન તંત્ર વિશે, આ ટોપિક વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. આ પ્રકરણમાં ચલો જોઈએ તો નર પ્રજનન તંત્ર શું છે, કેવી રીતે કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, નર પ્રજનન તંત્ર એટલે નર એટલે પુરુષ, પુરુષનું પ્રજનન તંત્ર. તો પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે, જે આપણને બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે. તો શું છે પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા, પ્રજનનના જે કોષ છે એને ઉત્પાદિત કરનારું અંગ છે. જનન કોષોનું ફલન સ્થાન સુધી પહોંચાડવા માટે નરકોષ જવાબદાર છે અને સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપ્યું છે, આ રીતે પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર હોય છે, જેમાં કયા કયા ભાગો હોય છે. તો શુક્રાશય, જે ખાસ જનનકોષ છે જેમાંથી જનનકોષો પેદા થાય છે, જેમાંથી શું પેદા થાય છે, જનનકોષો, બરાબર છે. મૂત્રવાહિની, જેમાં મૂત્રનું નિર્માણ એટલે કે મૂત્રની વહન થવા માટે જે આપણી કિડની છે એની અંદરથી એ લાવે છે, બરાબર. મૂત્રાશય, તો આ આપણો મૂત્રાશયનો ભાગ છે જ્યાં મૂત્રનો સંગ્રહ થાય છે. જ્યાં સુધી નિકાલ ન કરવામાં આવે ત્યાં સુધી મૂત્રાશયમાં એનો શું થાય છે, સંગ્રહ થતો હોય છે. એના પછી છે તો પ્રોસ્ટેટ ગ્રંથિ, શું છે પ્રોસ્ટેટ ગ્રંથિ. પછી શુક્રવાહિની અને શુક્રપિંડ, તો શુક્રવાહિની છે જ્યાં શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, ત્યાંથી એ અહીંયાથી શુક્રવાહિની એને લઈ જશે, બરાબર. આ જે વાહિનીને સંગ્રહવા માટેનો આ જે કોથળી જેવો આ ભાગ છે, બરાબર, આ જે કોથળી જેવો ભાગ છે એ ભાગને શું કહેવામાં આવે છે, વૃષણ કોથળી. કઈ કોથળી કહેવામાં આવે છે, વૃષણ કોથળી, જેની અંદર શુક્રપિંડનો શું થાય છે, સંગ્રહ થાય છે, બરાબર છે. તો એને વૃષણ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ જે ભાગ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ભાગ એને શું કહેવામાં આવે, શિશ્ન. શું કહેવામાં આવે છે, શિશ્ન, બરાબર. અને આ છે મૂત્રમાર્ગ, કે જ્યાંથી મૂત્રનો શું થાય છે, નિકાલ થતો હોય છે પુરુષ પ્રજનન તંત્રની અંદર. તો એ છે મૂત્રમાર્ગ, બરાબર, અને શિશ્ન. ઓકે, ને જોઈએ હવે આપણે એની અંદર કેવી રીતે કામ થાય છે. તો નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ વૃષણમાં થાય છે. આ જે શુક્રપિંડ છે એની અંદર કયા કોષોનું નિર્માણ થાય છે, શુક્રકોષનું નિર્માણ થાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શુક્રકોષનું નિર્માણ ક્યાં થાય છે, શુક્રપિંડની અંદર. શુક્રપિંડને બીજું શું નામ આપવામાં આવે, વૃષણ. શુક્રપિંડનું બીજું નામ શું છે, વૃષણ, એટલે એને વૃષણ કોથળી પણ કહેવામાં આવે છે. આ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. આ ઉદર ગુહાની બહારના ભાગમાં ક્યાં આવેલા હોય છે, વૃષણ કોથળીના ભાગમાં આવેલા હોય છે. તેનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી કેવું હોય છે, ઓછું હોય છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરનું જે તાપમાન જરૂરી છે એના કરતાં તાપમાન કેવું હોય છે, ઓછું હોય છે. તો આપણા શરીરના ઉપરના ભાગમાં જે તાપમાન હોય છે એના કરતાં પુરુષ પ્રજનન તંત્રમાં આ જે અહીંયા શુક્રકોષોનું નિર્માણ થાય છે આ ભાગનું તાપમાન ઓછું હોય છે, બરાબર છે. એટલા માટેથી તેની અંદર જો શરીરના ભાગમાં આવેલ હોય તો શરીરનું તાપમાન માં શુક્રકોષોનું નિર્માણ થઈ શકતું નથી. તો એના માટે એક અલગ વૃષણ કોથળી હોય છે જેની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે અને આ શુક્ર જે કોથળી છે એનું તાપમાન શરીરના તાપમાન કરતાં કેવું હોય છે, ઓછું હોય છે, બરાબર. તો યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છીએ. તો ટેસ્ટોસ્ટેરોનનું જે અંતઃસ્ત્રાવ છે એનું ઉત્પાદન તેમજ શુક્રપિંડ, તો અહીંયા કયા ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું જે ચેપ્ટર જૈવિક ક્રિયાઓ હતું એની અંદર આપણે શીખી ગયેલા છીએ કે જેમ આપણા પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે જન્યુ કોષો એટલે કે એની અંદર એ ભાગ ભજવે છે, બરાબર.
શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છીએ. શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. તો આ જે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન, બરાબર, તો એ છોકરાઓની અંદર, છોકરીઓમાં નહીં, છોકરાઓની અંદર યુવાવસ્થા, એમની યુવાનવસ્થા થઈ છે એનું લક્ષણ દર્શાવવા ઉપર નિયંત્રણ કરે છે, કે એ લક્ષણો એના આધારે, આ જ અંતઃસ્ત્રાવના આધારે જોવા મળતા હોય છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે. હવે અહીંયા જે શુક્રપિંડની અંદર શુક્રકોષો તૈયાર થાય છે એ શુક્રકોષોનો ત્યાગ, નિકાલ કોના દ્વારા થાય છે? શુક્રવાહિકાઓ દ્વારા થાય છે, જે મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. મૂત્રાશયની સાથે નળી, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને નળી ભેગી હોય છે, મૂત્રવાહિનીની નળી અને અહીંયા નિકાલ માટેની આ જે નળી છે અહીંયા, અને આ શુક્રવાહિનીની નળી, આ બંને નળી અહીંયા આવતા ભેગી થઈ જાય છે અને આમાંથી એક જ નળીમાંથી મૂત્રનો પણ નિકાલ થાય છે. અને જે શુક્રકોષો હોય છે જે વીર્યની અંદર સમાયેલા હોય છે, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શાની અંદર? વીર્ય એક ઘટ પ્રવાહી હોય છે જેની અંદર આ શુક્રકોષો હોય છે, તો આના દ્વારા એનો નિકાલ થતો હોય છે. ઓકે, જે મૂત્રાશયની આવનારી નળી સાથે સંયુક્ત રીતે નળી બનાવે છે. આમ મૂત્ર માર્ગ અને શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો માર્ગ એક જ રીતે સામાન્ય માર્ગ હોય છે, સામાન્ય માર્ગ દર્શાવે છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ કોની અંદર ઠાલવે છે? શુક્રવાહિકાઓ, જેમાં શુક્રકોષોનું વહન થાય છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે અને જેના કારણે શુક્રકોષ એક કેવા માધ્યમમાં આવે છે? પ્રવાહી માધ્યમ. તેના કારણે તેનું શુક્રકોષોનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. તો આ પ્રવાહી માધ્યમ, જે ઘટ જાડું પ્રવાહી માધ્યમ હોય છે, બરાબર, એ પ્રવાહી માધ્યમમાં શુક્રકોષોનું મિશ્રણ થાય છે, જેથી કરીને શુક્રકોષોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે. અને આ જે પ્રવાહી હોય છે, આ પ્રવાહીને મેં તમને કીધું કે કયા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે? વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તેની સાથે આવા શુક્રકોષોને પોષણ પણ આપે છે. શુક્રકોષો એ સૂક્ષ્મ રચના છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે, જેમાં મુખ્યત્વે શું હોય છે? આનુવંશિક. એક પેઢીના લક્ષણો હોય છે, બીજી પેઢીમાં વહન પામવા માટેના જે લક્ષણો હોય છે. એક લાંબી પૂંછડી હોય છે અને આના જે શુક્રકોષો હોય છે એ તમે ધોરણ 8માં જોઈ ગયા છો, બરાબર. આ રીતે શુક્રકોષોની એક આ રીતે રચના હોય છે, બરાબર. તો એક પૂંછડી જેવી રચના હોય છે જેને શુક્રકોષો, અને જે તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદરૂપ થાય છે, અને આને માદા પ્રજનન કોષમાં દાખલ થવા જરૂરી છે. જો માદા પ્રજનન કોષની અંદર દાખલ ન થાય તો વિદ્યાર્થી મિત્રો, જે નવી પેઢીનું નવા સંતાનને ઉત્પત્તિ થવી જોઈએ એ થઈ શકે નહીં. તો એ માદાના કોષની અંદર જ નવા જે જનન કોષ દાખલ થયા પછી એની અંદર ગર્ભ તૈયાર થાય અને એમાંથી એક નવો સજીવ પેદા થાય છે. ચલો હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્ર એટલે શું? જે કેવી રીતે કાર્ય કરે છે, જેમ આપણે પુરુષનું પ્રજનન તંત્ર જોયું એવી રીતે માદાનું પ્રજનન તંત્ર જોઈએ. તો માદા એટલે સ્ત્રી, માદા એટલે શું કહેવાય? સ્ત્રી. તો માદા પ્રજનન કોષો અથવા અંડકોષનું નિર્માણ, માદામાં કયા કોષોનું નિર્માણ થાય છે? અંડકોષ. પુરુષમાં પૂછાય નરમાં કયું થાય? શુક્રકોષ. કયું થાય? શુક્રકોષ. જ્યારે માદામાં અંડકોષનું નિર્માણ થાય છે. અંડકોષનું નરકોષમાં નિર્માણ થતું નથી અને શુક્રકોષનું માદાકોષમાં નિર્માણ થતું નથી, આ ખાસ યાદ હોવું જોઈએ. જે અંડાશયની અંદર થાય છે, શામાં થાય છે? અંડાશયમાં. અંડકોષનું નિર્માણ શાની અંદર થાય છે? અંડાશયમાં થાય છે. તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે અને તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. આકૃતિ 8.11 ધ્યાનપૂર્વક જુઓ અને માદા પ્રજનન તંત્રના વિવિધ અંગોને ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ, અહીંયા આકૃતિ આપેલી છે આપણને કે આ છે એ સ્ત્રીનું માદા પ્રજનન તંત્ર દર્શાવવામાં આવેલો છે. તો એની અંદર અહીંયા બે અંડપિંડ હોય છે, એક અંડપિંડ અહીંયા હોય છે અને એક અંડપિંડ અહીંયા આવેલું હોય છે, જેની અંદરથી અંડકોષોનું નિર્માણ થાય છે. શું થાય છે? અંડકોષોનું નિર્માણ થાય છે. જે અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા, આ નલિકાનું નામ શું છે ખાસ યાદ રાખજો, આ જે
અંડવાહિની ઉપર જે નલિકા આવેલી હોય છે, આ જે નલિકા બતાવેલી છે એને અંડવાહિની કહેવાય અથવા ફેલોપિયન નલિકા કહેવાય. કઈ નલિકા કહેવાય? ફેલોપિયન નલિકા. તો આ બંને વસ્તુ યાદ રાખજો, અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા, જે અંડવાહિનીમાંથી અંડકોષોનું વહન કરે છે. બરાબર છે? ત્યાર પછી અહીંયાથી અહીંયા જે આખો ભાગ હોય છે આટલેથી આટલો, તો આ ભાગ જે છે એ ગર્ભાશયનો ભાગ છે. કયો ભાગ છે? ગર્ભાશયનો ભાગ છે. અને અહીંયા જે આવેલો હોય છે સાંકડો ભાગ, ગર્ભાશય જ્યાંથી પૂરું થાય છે, અને અહીંયા એક સાંકડો ભાગ આવેલો હોય છે જેને ગ્રીવા કહેવાય. ગ્રીવા એટલે સાંકડો ભાગ. ગ્રીવા એટલે શું થાય? સાંકડો ભાગ. અને અહીંયા આગળ એની યોનિ આવેલી હોય છે. બરાબર છે? અહીંયા શું આવેલી હોય છે? યોનિ. તો આ યોનિના ભાગમાંથી પ્રવેશ થઈ શકે છે અને અહીંયાથી નિકાલ થઈ શકે છે. ઓકે, તો એ યોનિનો ભાગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમાગમની ક્રિયા થાય છે ત્યારે પુરુષનું પ્રજનન તંત્ર આ યોનિની અંદર પોતાના શુક્રકોષોને ઠાલવે છે. કયા કોષોને દાખલ કરે છે? શુક્રકોષો. આ શુક્રકોષો અહીંયા પ્રવાહી માધ્યમ વડે આગળ વધશે અને તે શુક્રકોષો અહીંયા આવશે અને અહીંયા અંડકોષોનું ત્યાર પછી અહીંયા એમાં ફલન થશે અને ફલન થયા પછી એમાં નવા જે સજીવ છે એનું નિર્માણ થતું હોય છે. તો આ રીતની આખી એક રચના હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ જે યોનિનો ભાગ છે એ માત્ર સમાગમની ક્રિયામાં ભાગ લે છે, એટલે કે જે જન્યુ કોષોની અંદર ભાગ લે છે, જ્યારે આમાં એક ભાગ નથી દર્શાવેલો કે જે ભાગ છે જેમાં મૂત્રવાહિની, બરાબર, કે મૂત્રના નિકાલ માટે અહીંયા માદાના પ્રજનન તંત્રમાં એક અલગથી રચના હોય છે. બરાબર, જેમાં બંને માર્ગ અલગ અલગ હોય છે. યોનિનો માર્ગ અલગ હોય છે અને મૂત્રનો માર્ગ પણ કેવો હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, ચલો હવે આપણે સમજીએ આગળ. છોકરીઓના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. જે છોકરી હોય છે એના જન્મ સમયથી જ એના અંડાશયની અંદર અપરિપક્વ, અપરિપક્વ એટલે પૂરેપૂરી પરિપક્વ ન થઈ હોય તેવી અંડપુટિકાઓ નાની નાની એની અંદર રહેલી હોય છે. યૌવન આરંભથી, યૌવન આરંભ એટલે કે 9 વર્ષની ઉંમરથી લઈ અને આગળ, બરાબર, મોટી ઉંમર 9 થી 12ની ઉંમરથી આ ચાલુ થાય છે અને જેથી 45 વર્ષની કે 50 વર્ષની ઉંમર સુધીમાં, કેટલા ઉંમરની? 45 થી 50 વર્ષની ઉંમર સુધી આનું જે અપરિપક્વમાંથી પરિપક્વ બનવાનું કામ ચાલુ થાય છે. તો યૌવન આરંભમાંથી તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે. 2માંથી 1 અંડપિંડ દર મહિને 1 અંડકોષ ઉત્પન્ન કરે છે. કેટલા અંડપિંડ આવેલા હોય છે? 2. એમાંથી 1 અંડપિંડ દર મહિને, એક બાજુ આ અંડપિંડ હોય બીજી બાજુ આ અંડપિંડ, એક મહિનામાંથી આમાંથી તૈયાર થાય, બીજા મહિનો થાય એટલે પછી આમાંથી તૈયાર થાય, બરાબર, ફરી પાછો નેક્સ્ટ ત્રીજો મહિનો આવે એટલે આમાંથી તૈયાર થાય અંડપિંડમાંથી અંડકોષ અને ફરી પાછો આમાંથી તૈયાર થાય. આ રીતે વારાફરતી દર મહિને એની અંદરથી અંડકોષ ઉત્પન્ન થાય છે. પાતળી અંડવાહિની અને અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ક્યાં આવે છે? ગર્ભાશય સુધી આવે છે. એ અંડકોષ ગર્ભાશય સુધી આવે છે અને બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકાર જેવી, આ જે આકાર છે એ કેવો આકાર છે? નાસપતિનો આકાર. અહીંયા જે આ આકાર દર્શાવ્યો છે આ આકાર કોના જેવો આકાર કહેવામાં આવે છે? નાસપતિનો આકાર. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ હેતુલક્ષીમાં પૂછાય છે આકાર, તો નાસપતિનો આકાર. જીવી સંરચનાનું નિર્માણ કહેવાય છે જેને ગર્ભાશય કહેવાય. તો ગર્ભાશયનો આકાર કેવો હોય છે? નાસપતિના આકાર જેવો. ગર્ભાશયનો આકાર કેવો હોય છે? નાસપતિનો આકાર. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. ગ્રીવા એટલે સાંકડો ભાગ. તો ગર્ભાશય ક્યાં ખુલે છે? યોનિમાં, યોનિના ભાગમાં ખુલે છે. નીચે જે ભાગ આવેલો હોય છે એને શું કહેવામાં આવે છે? યોનિ તરીકે ઓળખવામાં આવે છે. તો યોનિમાં ખુલે છે. મૈથુન, મૈથુન એટલે સંવહન, જાતીય સમાગમ. મૈથુન એટલે શું થાય? જાતીય સમાગમ. નર અને સ્ત્રી બંનેનું જે જાતીય સમાગમ થાય છે એને કહેવાય મૈથુન, બરાબર. તો મૈથુન તરીકે ઓળખવામાં આવે છે. ના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે. તો શુક્રકોષ ક્યાં દાખલ થાય છે? યોનિના માર્ગમાં દાખલ થાય છે. જ્યાંથી તે ઉપરની તરફ વહન પામીને ક્યાં સુધી પહોંચે છે? અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં અંડકોષોની સાથે શુક્રકોષોનું શું થાય છે? મિલન થાય છે, સમિલન. તો અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય છે. અંડકોષ અને શુક્રકોષ બંને શું થાય છે? ભેગા થાય છે અને ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે. અને જે ફલિત અંડકોષ હોય છે એનું વિભાજન થવાની શું થાય છે? શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે. તો યાદ રાખજો,
જે ગર્ભનું સ્થાપન થાય છે એ ક્યાં થાય છે? ગર્ભાશયની દિવાલ ઉપર થાય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને શું બને છે? ભ્રૂણ. ભ્રૂણ એટલે જે બચ્ચાનો જન્મ થાય છે, જ્યાં સુધી એમાં જીવ નથી આવ્યો ત્યાં સુધી એને શું કહેવામાં આવે છે? ભ્રૂણ કહેવામાં આવે છે. બરાબર. તો એ ભ્રૂણમાં પરિવર્તન પામે છે. આમ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માતાના શરીરની રચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે. આમ દરેક મહિને ગર્ભાશયને ગર્ભને ધારણ કરવા તેમજ પોષણ માટે પોતાને શું કરે છે? તૈયાર કરે છે. આથી ગર્ભાશયનું અંતઃ આવરણ એન્ડોમેટ્રિયમ, અંતઃ આવરણ વધુ કેવું હોય છે? જાડું હોય છે. એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. તો જે વધુ જાડું હોય છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે. વિકસતો જે ગર્ભ છે એટલે કે એક જે નવો સજીવ પેદા થઈ રહ્યો છે આ ગર્ભની અંદર, એના માટે ખોરાકની જરૂરિયાત રહે, પોષણ, પોષણ એટલે એને પણ ખોરાકની જરૂરિયાત રહે. તો આ ખોરાક કેવી રીતે મળે છે? તો જે પણ એની માતા છે એના રુધિરના પ્રવાહ દ્વારા એને મળે છે. ઓકે. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે અને તેના માટે એક વિશિષ્ટ શું આવેલી હોય છે? સંરચના આવેલી હોય છે જેને શું કહેવાય? જરાયુ, જેનું નામ છે જરાયુ. તો આ જરાયુ દ્વારા બાળકને શું મળે છે? પોષણ મળે છે. યાદ રાખજો, જરાયુ દ્વારા માતાના ગર્ભમાં બાળકને અથવા સજીવને અથવા જે નવું બચ્ચું પેદા થઈ રહ્યું છે બરાબર, એને ખોરાક કેવી રીતે મળી શકે? તો જરાયુ દ્વારા મળે છે. આ એક ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે. આ શાના જેવી રચના છે? એક ડિસ્ક કે રકાબી જેવી રચના છે. કોની? જરાયુની, જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે. અને જે ક્યાં રહેલી હોય છે? ગર્ભાશયની દિવાલ. આ જે ગર્ભાશયની દિવાલ છે એ જરાયુ, આ જે દિવાલ છે આ રેડ કલરથી જે ભાગ દર્શાવવામાં આવ્યો છે એ દિવાલની અંદર જરાયુની રચના રહેલી હોય છે. ઓકે. તેમાં ભ્રૂણની તરફ પેશીમાં પ્રવર્ધ હોય છે. માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે જે પ્રવર્ધને શું કરે છે? આચ્છાદિત કરે છે. જે માતાના શરીરમાંથી ભ્રૂણને શું આપે છે? ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સંરક્ષણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે. તો એ જરાયુ દ્વારા ઓક્સિજન, ગ્લુકોઝ અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ જે સજીવ પેદા થઈ રહ્યો છે એના સુધી પહોંચે છે. અને વિકાસશીલ ભ્રૂણ, વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે. જે નકામા પદાર્થો આ ભ્રૂણમાંથી પેદા થાય છે એ નકામા પદાર્થો જેનો નિકાલ શેના દ્વારા થાય છે? જરાયુ દ્વારા. તો જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ દ્વારા થાય છે. અને માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે. તો માતાના ગર્ભમાં જે સ્ત્રી હોય છે એના ગર્ભમાં બચ્ચું જે બાળક પેદા થાય છે એ બાળકને પેદા થવા માટે કેટલો સમય લાગે છે? 9 મહિના જેટલો સમય લાગે છે. જે ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી બાળક નવજાત શિશુનો શું થાય છે? જન્મ થાય છે. ઓકે. તો આમ આ નર અને સ્ત્રી પ્રજનન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એકાદ પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, કાં તો નરનું પ્રજનન તંત્ર અથવા સ્ત્રીનું પ્રજનન તંત્ર. તો ખાસ તૈયાર કરી લેશો હેતુલક્ષી પ્રશ્નો તરીકે. બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય? હવે વિદ્યાર્થી મિત્રો, જો અંડકોષનું ફલન ન થાય તો શું થાય? અહીંયા આપણે જોઈ ગયા અંડકોષનું ફલન થાય તો જ એમાંથી સજીવ પેદા થાય, બાળક પેદા થાય. પણ અંડકોષનું ફલન ન થાય તો? જો અંડકોષનું ફલન થતું નથી, જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ 1 દિવસ સુધી જીવિત રહી શકે. જો અંડકોષનું ફલન ન થાય તો વિદ્યાર્થી મિત્રો તે કેટલા દિવસ સુધી જીવિત રહી શકે? લગભગ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને 1 અંડકોષ મુક્ત કરે છે. અંડાશય કે અંડપિંડ દર મહિને, પ્રત્યેક એટલે દર મહિને 1 અંડકોષને મુક્ત કરે છે. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે. હવે આ અંડકોષ જ્યારે અંડવાહિની મારફતે બહાર આવે છે ગર્ભાશયની અંદર, ત્યારે ગર્ભાશય પણ એને મેળવવા માટે દર મહિને શું રહે છે? તૈયાર રહે છે. અને તેની અંતઃ દિવાલ માસલ તેમજ જાડી બને છે. તેની જે આ આજુબાજુની દિવાલ આ રીતે આવેલી હોય છે બરાબર, તો એ દિવાલ કેવી હોય છે? માસલ, એટલે આમ મજબૂત માસલ દિવાલ તરીકે તૈયાર થાય છે દર મહિને. બરાબર છે. અંદરનો ભાગ અને જો અંડકોષનું ફલન થાય તો તે પરિસ્થિતિમાં ગર્ભનું પોષણ મળવું આવશ્યક હોય છે. જો આ અંડકોષ ફલન પામી જાય
तो पछी एने गर्भ तैयार थाय अने ए गर्भमांथी भ्रूण तैयार थाय अने भ्रूणमांथी एक बाळक तैयार थाय तो ए पोषण मेळवू केवू होय छे आवश्यक होय छे परंतु फलन नहीं थवानी परिस्थिति में जो फलन न थाय तो फलन न थवानी परिस्थिति में आ आवरण की कोई जरूरियात होती नहीं तेथी आ आवरण धीरे धीरे शू थई जाय छे तूटी जाय छे अने योनि मार्ग में रुधिर तेमज श्लेष्मना रूपे शरीर में बहार थई जाय छे तो ये गर्भाशय की दीवालो जो मजबूत बनी थी आज दीवालो आम मजबूत बनी थी बराबर छे तो आज दीवालो मजबूत बनी थी एनी अंदर रुधिर प्रवाह हुए छे लोही बराबर छे ए रुधिर ए धीमे धीमे तूटी जाए छे अहींथी आ दीवाल तूटी जाए छे अने योनिना मार्ग मार्फते ए बहार निकली जाए छे योनिना मार्ग मार्फते दर महीने शू थाय छे ए बहार निकले छे जेने ऋतुस्त्राव अथवा मासिक स्त्राव अथवा रजोधर्म तरीके ओळखवामां आवे छे तो आ आवरण धीरे धीरे तूटी जाए योनि मार्ग में रुधिर तेमज श्लेष्मना रूपे शरीर में बहार थई जाए छे आ चक्र में लगभग एक महीना जेटलो समय लगे अने तेने ऋतुस्त्राव कहेवामां आवे छे अथवा रजोधर्म धर्म अथवा मासिक स्त्राव तरीके ओळखवामां आवे छे बराबर जे स्त्रीओ में जोवा मळे छे जे लगभग केटला दिवस सुधी चाले छे 2 थी 8 दिवस सुधी चाले छे आ समयगाळो दर महीने केटला दिवस सुधी चाले छे 2 थी 8 दिवस सुधी चाले छे चलो विद्यार्थी मित्रों तो आटला सुधी आपणे राखीशुं नेक्स्ट विडियो लेक्चर में आपणे प्राजजनिक स्वास्थ्य विषय अभ्यास करीशुं त्यां सुधी तमे एने बराबर वाँची लेशो अने आ बन्ने टॉपिक ने सारी रीते तैयार करी लेशो।